નમસ્તે બાળકો, પાઠ એક, પદ્ધતિસરની ગણતરી. આજના વર્ગમાં આપણે શીખીશું ગણતરી શું છે. પરંતુ તે પહેલાં મને કહો કે તમને અહીંયા કયા કયા ચિત્રો દેખાય છે? એક બગલો, એક સસલું, એક રીંછ, એક માછલી, ખરું ને? પણ જો તમે ધ્યાનથી જોશો તો આ ચિત્રો અંકમાંથી બનાવવામાં આવ્યા છે. જેમ કે અંક 2થી બગલો બનાવ્યો છે, અંક 3થી સસલું, અંક 7થી રીંછ અને અંક 22થી માછલી બનાવી છે. બાળકો, તમને ખબર છે કે આપણને સંખ્યાની જરૂર શા માટે પડે છે? આપણને સંખ્યાનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ? સંખ્યાનો ઉપયોગ કરીને આપણે ઘણું બધું કરી શકીએ છીએ. જેમ કે ઘણી બધી વસ્તુઓની યાદી બનાવી શકીએ, તેની ગણતરી કરી શકીએ. બોલો તો, તમારા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ ભણે છે? તમારા વર્ગમાં કેટલી પાટલીઓ મૂકેલી છે? તો આ બધી યાદી બનાવવામાં ગણતરીનો ઉપયોગ થાય છે. દૈનિક જીવનમાં પણ સંખ્યાઓ અને ગણતરીનો ખૂબ મહત્વ છે. સંખ્યાઓ એટલે કે આંકડા. આંકડા શું છે? આ ચિત્રમાં ઘણા બધા અંક દર્શાવ્યા છે. મને કહો કે તમારો ગમતો અંક કયો છે? શું તમારો ગમતો અંક અહીંયા આપેલો છે? અરે વાહ, તમારો ગમતો અંક અહીંયા છે તો મને કહો કે એ તમને શા માટે ગમે છે? તેના કદના લીધે, આકારને લીધે કે પછી રંગના લીધે? શું તમને ગમતો અંક તમારા મિત્રને પણ ગમે છે? તો હવે આ અંક ગણતરીમાં કેવી રીતે ઉપયોગી છે તે આપણે શીખીશું ને. સંખ્યાઓની સરખામણી. અહીં બતાવેલા અંકમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? 2, 5 કે 3? તમે કેવી રીતે કહેશો કે આમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? તેનો આકાર જોઈને કહેશો, કદ જોઈને કહેશો કે મૂલ્ય જોઈને કહેશો? અંક 5 કદમાં સૌથી નાનો છે અને અંક 2 સૌથી મોટો. પરંતુ અંક 5ની સરખામણીમાં અંક 2 મૂલ્યમાં નાનો છે, તેથી સૌથી નાની સંખ્યા કઈ થઈ? અંક 2. બરાબર ને? તો હવે કહો કે બાળકો, નીચે આપેલી સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 2, 5 કે 3? અંક 5 કદ અને આકારમાં સૌથી નાનો છે, પરંતુ અંક 2 અને 3ના સરખામણીમાં અંક 5નું મૂલ્ય વધારે છે, તેથી સૌથી મોટી સંખ્યા કઈ છે? અંક 5. બરાબર ને? સંખ્યાઓ અને ગણતરી. જુઓ બાળકો, અહીંયા વિવિધ રંગના ચોરસ આપેલા છે અને દરેક ચોરસમાં એક સંખ્યા લખેલી છે. તો ચલો હવે ધ્યાનથી જોઈને મને કહો કે તમારો મનપસંદ રંગ કયો કયો છે? તમારા મનપસંદ રંગના ચોરસમાં કઈ સંખ્યા આપેલી છે? કેટલી સંખ્યા 1થી વધારે વખત આપેલી છે અને એ તમારા ગમતા રંગમાં છે કે નહીં? હવે આ સ્લાઇડમાં કયા આંકડાનો રંગ સમાન છે? એવી કેટલા રંગના ચોરસ છે જેમાં સંખ્યા 1 સમાન આપેલી છે? તમારા ગમતા રંગના ચોરસમાં કઈ સંખ્યા આપેલી છે અને એક વાર આવી છે કે 1થી વધારે વાર આપેલી છે? તમે જોશો તો લાલ રંગ અને કથ્થઈ રંગના 2-2 ચોરસ આપેલા છે,
પણ તેમાંની સંખ્યા જુદી જુદી છે. બાળકો, તમે જાણો છો આપણને આંકડાની જરૂર શા માટે પડે છે? જુઓ, હું તમને સમજાવું. બાળકો, જ્યારે તમે બીમાર પડી જાઓ છો અને ડૉક્ટર પાસે જાઓ છો, તો ડૉક્ટર તમને શું આપે છે? દવા આપે છે, ખરું ને? ડૉક્ટર સાહેબ કહેશે કે એક ગોળી સવારે ખાજો અને એક ગોળી સાંજે ખાજો. અને જો દવા પીવાની હોય તો કહેશે કે સવારે એક ચમચી પીજો અને સાંજે બે ચમચી પીજો, બરાબર ને? તો સંખ્યા આપણને સમજાવે છે કે આપણે કેટલી દવા ખાવાની છે. ચાલો હવે હું તમને બીજું ઉદાહરણ આપું. બાળકો, તમે વર્ગમાં શેના ઉપર બેસો છો? તમને બેસવા માટે વર્ગમાં એક બેઠક આપેલી હોય છે, બરાબર ને? દરેક વિદ્યાર્થીને ફક્ત એક જ બેઠક આપેલી હોય છે. કોઈ વિદ્યાર્થીઓને બે બેઠક આપી હોય છે? નથી આપી હોતી. તો આનો મતલબ શું થયો? કે એક વિદ્યાર્થી બરાબર એક બેઠક. તો અહીંયા પણ વિદ્યાર્થીઓને કેટલી બેઠક જોઈશે તે સમજવા માટે સંખ્યાનો ઉપયોગ થયો ને? ચાલો બાળકો, હવે હું તમને ત્રીજું ઉદાહરણ આપું. મને કહો કે બાળકો, શું તમે તમારા માતા પિતા જોડે હોટલમાં જમવા જાઓ છો? જો હોટલમાં ખૂબ ભીડ હોય તો ત્યાં તમને એક નંબર આપવામાં આવે છે. જો તમને નંબર 10 આપવામાં આવે તો એનાથી આપણને શું ખબર પડે છે? આનાથી આપણને એ ખબર પડે છે કે આપણી આગળ 10 જણા પહેલાં આવી ગયા છે હોટલમાં જમવા, અને હવે જે આવશે તે આપણી પછી જમશે, ખરું ને? તો જોયું બાળકો, આંકડાનો ઉપયોગ આપણા દૈનિક જીવનમાં પણ કેટલું મહત્ત્વ ધરાવે છે. વાલા બાળકો, આપણે ગણિત શીખતી વખતે વિચારસરણી અને તર્ક કુશળતાનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે વિચારીશું તો આપણે કલ્પના કરીશું, અને આપણા વિચારો અને તર્ક આપણને સમસ્યા ઉકેલવામાં મદદ કરશે. વાલા બાળકો, શું તમે મને કહી શકો કે આપણે વિચારવાની જરૂર શા માટે છે? ચાલો બાળકો, આ સમજવા માટે આજે હું તમને પંચતંત્રની એક વાર્તા કહીશ. શું તમે પેલા લપલપિયા કાચબાની વાર્તા સાંભળી છે? એક જંગલમાં બે હંસ અને એક કાચબો દોસ્ત હતા. એક દિવસ બે હંસ ઉડીને દૂર દેશમાં જવાની વાતો કરતા હતા. આ સાંભળીને કાચબાએ કહ્યું કે મને પણ તમારી સાથે લઈ જાઓ ને. પરંતુ હંસ કહે કે અમે તો ઉડીને જઈશું, કાચબો તું કેવી રીતે ઉડીશ? તો આ સમસ્યાનો ઉકેલ કરવા માટે બે હંસોએ વિચાર્યું કે આપણે જો મોંમાં એક લાકડી પકડી લઈએ અને એ લાકડી કાચબો પણ મોંથી પકડી લે તો આપણે એને ઉડાડીને દૂર લઈ જઈ શકીએ. ત્રણેય દોસ્તને આ વિચાર ખૂબ ગમી ગયો અને તેઓ એક લાકડી શોધીને કાચબાને લઈને ઉડવા લાગ્યા. ઉડતા પહેલાં હંસોએ કાચબાને એક સૂચના આપી હતી કે કંઈ પણ થાય તું તારું મોં ખોલતો નહીં. હવે બે હંસ કાચબાને લઈને ઊંચે ઊંચે આકાશમાં ઉડવા લાગ્યા. થોડા આગળ ગયા ત્યાં એક ગામ આવ્યું. આ રીતે હંસની જોડે કાચબાને ઉડતો જોઈને ગામના લોકો તો આશ્ચર્યચકિત થઈ ગયા. બધા એકબીજાને કહેવા લાગ્યા કે જુઓ જુઓ, કાચબો તો આકાશમાં ઉડે છે, અને તેઓ કાચબાની વાતો કરવા લાગ્યા. જ્યારે કાચબાએ લોકોને એના વિશે વાતો કરતા સાંભળ્યા અને એની સામે ઇશારો કરતા જોયા ત્યારે કાચબો ઉત્સાહિત થઈ ગયો, અને ઉત્સાહને ઉત્સાહમાં કાચબો હંસોએ એને જે વાત કહી હતી તે ભૂલી ગયો અને બોલવા માટે તેને પોતાનું મોં ખોલી દીધું. જેવું કાચબાએ મોં ખોલ્યું કે તેનાથી લાકડી છૂટી ગઈ અને તે જમીન પર પટકાઈ પડ્યો. તો કહો બાળકો, આ વાર્તા આપણને શું શીખવે છે? આ વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ કાર્ય કરતા પહેલાં વિચાર કરવો ખૂબ જરૂરી છે.